मित्रों मुरब्बीओ माताओ बहनों અને અહીં આવેલા એક એક ભાજપના સૈનિકો, 13મી તારીખે 13મું કરવાનું છે, 13મી તારીખે 13મું કરવાનું છે. સવારે નાહી ધોઈ ઘીનો દીવો લઈ હાથમાં અગરબત્તી લઈ સુખડનો હાર લઈને કોંગ્રેસના ફોટા પર આપણે ચડાવવાનો છે. કોંગ્રેસના ફોટા પર હંમેશ માટે હાર ચડાવી દો અને એવી બહુમતીથી જીતાડો કે લોકોને બીજી વાર ઉભા રહેતા શરમ આવે, બીજી વાર ઉભા રહેવાની હિંમત પણ ના કરે. કારણ કે મોદી વગર ગુજરાત નથી ને ગુજરાત વગર મોદી નથી. અને મોદીને લાવવા રહ્યો. અને બીજી વાત યાદ રાખજો કે આ ચૂંટણી, શાંતિથી સાંભળજો, આ ચૂંટણી ઉમેદવાર સાહેબ પોતે ચૂંટણી બધા પોતાની જગ્યાએ બેસી જઈશું. એકવાર સાંભળી લો કે આ ચૂંટણી છે સામાન્ય ચૂંટણી નથી, આ ઐતિહાસિક ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે બધા ભાગ લઈ રહ્યા છો એનો તમને ગર્વ હોવો જોઈએ. ઐતિહાસિક ચૂંટણી એટલા માટે જે તમને કહું છું કે આ યજ્ઞ છે. આ યજ્ઞની અંદર, યજ્ઞના હોમ હવનમાં આપણે કોંગ્રેસ નામનું હાડકું હંમેશ માટે નાખવાનું નથી. તમે સમજી ગયા? આ ચૂંટણીની અંદરથી આપણે નરેન્દ્ર મોદીને અહીંથી પ્રચંડ બહુમતીથી જીતાડી અને હિન્દુસ્તાનના પીએમ બને એના માટે મોકલવાના. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે નરેન્દ્રભાઈ સીએમ તો ગમે ત્યારે બને. કારણ કે નરેન્દ્રભાઈ સીએમ ન બને તો સીએમ બનવાની લાયકાત બીજા કોઈની નથી. અને કૈલાસ પર્વત ઉપર શંકર શોભે, વર્ણ શંકરો ન શોભે. અને મોદીને હું શંકર એટલા માટે કહું છું કે હિન્દુસ્તાનમાં જે ઝેર ફેલાવ્યું છે કોંગ્રેસે, ભ્રષ્ટાચારનું, વોટ બેંકનું, જાતવાદનું, આ બધું ઝેર મોદી પોતે પી ગયા છે અને ગળા સુધી પચાવીને રાખ્યું છે. તમારા સુધી પહોંચવા નથી દીધું એ માણસ. એને ગુજરાતને બચાવીને રાખ્યું છે. ગુજરાત ખરા અર્થમાં રક્ષક બનીને રહ્યા છે, જેથી તમારી સલામતી માટે, તમારા વિકાસ માટે, જે વિકાસ ઉપર કોંગ્રેસનો ડોળો છે. એટલા માટે, કારણ કે કોંગ્રેસે હિન્દુસ્તાનમાંથી બધેથી ખાઈ ખાઈને બટકા ભરીને ફોલી નાખ્યું છે હિન્દુસ્તાનને. અને હવે એમને ખબર છે કે ગુજરાત તાજું માજું થઈ ગયું છે. ગુજરાતીઓ મારે બહુ પૈસા આવી ગયા છે, બહુ સમૃદ્ધિ આવી ગઈ છે, તો હવે એમના પર ત્રાટકો, એમને ખાઈ ખાઈને ફોલી નાખો. પણ એમને ખબર નથી આ ગુજરાત છે. અહીંયા બટકા ભરવા જશો તો દાંત તૂટી જશે તમારે. એટલે એ ગુજરાતે એવો સણસણતો, એવો એવો લાફો મારવો જોઈએ કે કાયમને માટે કોંગ્રેસ અહીંથી ઊભી પૂછડીએ ભાગે. કારણ કે જે કોંગ્રેસે પૈસા ખાવામાં કોઈ શરમ નથી કરી. સવારે ઉઠો ને તમે વાંચો કે હજારો કરોડો ચવાઈ ગયા છે, કોઈ આ લઈ ગયું, કોઈ તે લઈ ગયું. એકમાત્ર વિચાર કરો કે 1,80,000 કરોડ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં માત્ર 10 વર્ષમાં ખર્ચ્યા. 10 વર્ષ લાગ્યા છે 1,80,000 કરોડ ખર્ચતા. જે 1,80,000 કરોડ કોંગ્રેસનો માણસ રાજા નામનો 1 કલાકમાં લઈને જતો રહ્યો, તમારા પૈસા 1 કલાકમાં લઈને રાજા નામનો માણસ જતો રહ્યો. મને પછી ખબર પડી કે જૂની હિન્દી પિક્ચરોમાં આવતું હતું. તમને ઉદાહરણ એટલા માટે આપું છું કારણ કે પછી ખબર પડી કે જમાઈ રાજા પણ પૈસા ખાવા માંડ્યા છે. એમના જમાઈ રાજો પૈસા ખાય છે. પછી ખબર પડી કે જૂની હિન્દી પિક્ચરોમાં આવતું હતું કે કોઈ ડાકુ હોય, સ્મગલર હોય, ગુંડો હોય, લૂંટારું હોય, એનું નામ રોબર્ટ હોય. તમે સમજી ગયા છો રોબર્ટ પછી કોનો ઈશારો? મારો ઈશારો કોના તરફ છે? તો એવો સણસણતો જવાબ આપો. અને કોંગ્રેસ હવે ડેસ્પરેટ થઈ ગઈ છે, આકુળ વ્યાકુળ થઈ ગઈ, બાવરી થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. અને પૈસા પાણીની જેમ વાપરશે, પૈસા છૂટથી નથી. કારણ કે ચોરી કરીને આટલા પૈસા ભેગા કર્યા, સાલા વાપરવા ક્યાં? એટલે વાપરવા તો લાવશે જ, અને જેવા મૂકે એટલે આવવા દેવાના, પૈસા લઈ લેવાના, પણ મત નહીં આપવાનો.
જે દગો એમણે તમારા વિશ્વાસ જોડે કર્યો છે હિન્દુસ્તાનમાં, એ દગાનો એવી રીતે જવાબ આપવાનો? પૈસા આવવા જો ભાઈ, મત નહીં મળે, કારણ કે જો મત આપ્યો અને એ લોકો જો પાછા સત્તા પર આવ્યો તો આનાથી ડબલ તમારી પરથી લૂંટીને જતા રહે. એટલે એટલું યાદ રાખજો. અને ટૂંકમાં હવે હું એમ કહીશ, ટૂંકમાં એમ કહીશ કે હું કહીશ કે દિલ માંગે મોર, અને તમારે બોલવાનું મોદી વન્સ મોર. એ દિલ માંગે મોર, એ બા જોરથી બોલો, દિલ્હી સુધી સંભળાવું જો સાહેબ, ત્યાં જવાના છે. એ દિલ માંગે મોર, બીજા ખોદશે ખોર, મોદી વન્સ મોર, બીજા ખોદશે ખોર, મોદી વન્સ મોર. જય હિન્દ, જય ભારત, ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, માતા કી ભારત માતા કી. બરલો બરલો થોડા દિન જવાનું બાકી છે જી. આપણે સૌ જાણી કે આપણે છોકરાના લગ્ન હોય ને તો વરરાજા વિના જાન ન જાય. આપણા વરરાજા નરેન્દ્રભાઈ, અમે વરરાજો કોણ પૂછો તો ખરા, ક્યાં તમારો સાંજનો કરવો, તમે અમારે કોણ ભાઈ છે પૂછો, અને મારી મિત્રો છે પૂછો. મને હમણાં તો ચૂંટણીનો છોરો હતો, ચૂંટણીનો છોરો હતો, એનો જવાબ દઉં. મને પેલા પૂછ્યું મારા ઉમેદવાર, મારા હમેના ઉમેદવારે મને પૂછ્યું કે ધારાસભ્ય શ્રી, તમે જિલ્લો આપ્યો તો તમારા ગામને તાલુકો કેમ નો આપ્યો? એ મૂર્ખને ખબર નથી, વહીવટ તો હોશિયાર છે કે પેલા જિલ્લો આપ્યો પછી આચારસંહિતા આવી અને ધારાસભ્યતા પછી જિલ્લો થશે અને જિલ્લા પછી આ નક્કી કરશે. હળવદ ફેરવાનું છે, આમરણ ફેરવાનું છે, તાલુકો મોરબી આપવાનો છે અને પછી એનો દરખાસ્ત મોકલશે અને નરેન્દ્રભાઈ એનો સિક્કા મારશે, પછી તાલુકો આવશે. પછી મૂળખે બીજી વસ્તુ પૂછો કે તમે ચાર વાર પેલા વિધાનસભામાં પ્રશ્નો પૂછો તો થાય છે. બીજું પૂછો કે તને ખબર નથી અંદર થી પછી ભાવડિયાની પાણી આવવાનું હવે નર્મદાનું. અને મારા ભાઈઓ, આજે હું તમને વટ સાથે કહું છું કે મચ્છુ નું પાણી એક મહિનામાં મોરબી ને ખાલી થઈ જવાનું. મે કામ નથી મૂક્યો અને મોરબી ને પાણી વિના નહીં રહેવાનું. મહિના પછી નર્મદા નું પાણી પાવડિયારી આવે એ સભ્યો સક્રિય હોય. એ નગરપાલિકા પેરિસ બનાવવા માટેનો ગ્રીન ચોક થઈ આવ્યો. એ ગાય મોરબી ની, સમગ્ર મોરબી ની ભૂગર પાકી કરી અને પછી ગેસ ની લાઈન આપી અને પાકા પાકા રસ્તા કરશી. આપણે ફરવા માટે ગાર્ડન કરશું. નોકરી કરો મૂકી દઈએ. આ ધારાસભ્ય એક એવો મોરબી બનાવવા માટે નગરપાલિકા નો સભ્ય થયો. તો વરસાદભાઈ અમારી સેના તો આખા મોરબી માર્યા ને, તમામ સેના હે, તમામ ગાંધી ની સેના હે, તમને એક ટિકિટ નથી દેવી. પછી આપસમાં ઉભા હતા, એક નો આવ્યા. તમારા બધાનો જે સહકાર છે એ સહકાર ટૂંકાવી ટકાવી રાખીશ એની ખાતરી આપું. કાલથી મારો પ્રવાસ છે, નગર દરવાજા અંદર બે દિવસનો પ્રવાસ છે. હવે આખા મોરબીમાં મારે પ્રવાસ કરવાનો 7 દિવસ. મારા ગામડા છે 100, સોએ 100 ગામમાં તમે ફેસબુક પર જુઓ કાંતિભાઈ અમૃતિયા ગામો ગામ.